નિર્માની પણ એ સર્વે ગુણોનો જનક છે પુરુષોત્તમ બોલ્યા પ્રીતે નિર્માની પણ એ બધા જ ગુણોનો જનક છે નાના મોટા દરેક વ્યક્તિના અંતરમાં ખૂણે ખાંચરે આમ જુઓ ને તો આપણા શરીરમાં જેટલું લોહી જેટલી હવા જેટલો ખોરાક કે બીજા તત્વો નથી ને એક એના કરતાં પણ વધારે આપણું શરીર માનથી ભરેલું છે ફૂલેલું છે કોઈ ડોક્ટરો આપણા શરીરનું એનાલિસિસ કરે ને તો એને કાંઈ એમાં દેખાય નહીં એને આવું દેખાય પણ આખું શરીર જે જીવે છે ને કનક તજો કામિની તજો તજો ધાતુકો સંગ તુલસી લઘુ ભોજન કરે જીવે માન કે રંગ આ દેશમાં થઈ ગયેલો કે કોઈ મારા વખાણ કરે તો મને સાત દિવસ ખાવા ન જોવે એ બોલો એ વખતે એક અઠ્ઠાઈ કરવાની તૈયારી એની હતી જૈનોમાં આઠ દિવસના ઉપવાસ કરે ને એને એને અઠાઈ કહે તો આઈન્સ્ટાઈન એવું કે છે કોઈ મારા સાત દિવસ જો વખાણ કરે ને તો મને ખાવા ન જોવે એટલે કે માણસ માત્ર જીવનમાં માન રહેલું છે તેઓ શ્રી એવું કહે છે મોહન વર ને માન સંગાથે વેર ભગવાનને આ વ્યક્તિ સાથે વેર નથી નાના મોટા બાળક બાઈ ભાઈ સત્સંગી કુસંગી કોઈ એવા વ્યક્તિની સાથે એને કંઈ લેવા દેવા નથી એને માન છે યોગીજી મહારાજ એને સુપ્રિન્ટેન્ડન્ટ પ્રકૃતિ કહેતા એ આપણા અંતરમાં ખૂણે ખાચરે ક્યાંક આવીને વસેલો છે એટલે આ વખતના એમના વિચરણ દરમિયાનમાં આ બે વસ્તુ આપણને સમજવાની બે વસ્તુ યાદ રાખવાની છે વધુ નહીં રહે ને એક શું પહેલી વાત જ્યારે પણ કઈ થાય ત્યારે ધીસ ઇઝ માસ્ટર કાર્ડ કાર્ડ છે તમારી પાસે ક્રેડિટ હે એમાં વન ડોલર ડોલરનું બેલેન્સ હોય એટલું તો જે આપણે સાંભળ્યું જ નથી બિલિયન સુધી આપણે ગયા છીએ અને એટલું બેલેન્સ વાળું કાર્ડ આપણા ખિસ્સામાં હોય પછી ક્યાંય દુખી થવાનું આવે તો આ વખતની આ યાત્રા દરમિયાનમાંથી આપણે એક સૂત્ર લઈએ આ સત્સંગ છોડવો નહીં કઈ પણ થાય કોઈ પણ એવો પ્રસંગ આવે તારે યાદ રાખવાનું છે કે સ્વામીશ્રીએ ચાર વાર આપણને અહીંયા કહ્યું છે એક વાર બે વાર ત્રણ વાર અહીંયાની એક્ઝિટ વાળા ત્રણ જ વાર લખે છે બોલો એ દયાળુ છે ને એટલે ચોથો વાર આપણને બતાવ્યું કે ભાઈ હું તમને ચાર વાર વિનંતી કરું છું કે સત્સંગ છોડવો નહીં ફક્ત તમારે જ નહીં અમારે પણ અમારામાંથી બી કોઈ કપડાં છોડીને જાય છે ને તમે જોયું છે ને તો સત્સંગ છોડવો એક અને એ છોડવા જેવો કઈ પ્રસંગ આવે ને ત્યારે કોને યાદ કરવાના આ ભૂમિને અક્ષરધામને અહીંયા સભામાં બેઠા હોય એની મૂર્તિ એની સ્મૃતિ થશો ને એવી શક્તિ એવું બળ જેવો તેઓ શિવ આવવાના હતા અને આપણે આગમનની વાત કરીને ચોર્યાસી કલાકના નિર્જળા ઉપવાસ કેમ કરી શક્યા એટલા વ્રત તપ જપ કેટલી બધી સાધનાઓ અરે અહીંયા બનાવેલા હારની વાત કરીએ ને તો આપણી જીત થઈ જાય અહીંયા જે સ્વામીજી માટે હાર બનાવ્યા છે ને એ હારનો ઇતિહાસ કોઈ જાણે ને ખાલી તો એની જીત સત્સંગમાં થઈ જાય હાર એટલે કે ને કે બોલો કહેવાય હારી ગયો પણ જીત એટલે કે ફાવી ગયો કેટલા ભક્તિ ભાવથી હાર બનાવ્યા છે એક મમરા ઉપર ત્રણ વાર સ્વામિનારાયણ લખેલું હોય પુરુષોત્તમ બોલ્યા પ્રીત્યનું વાક્ય મમરા ઉપર મમરાનો જન્મ થયો ત્યારે અને પુરુષોત્તમ બોલ્યા પ્રીતે મહારાજ જયારે બોલ્યા ને ત્યારે એને વિચાર નહીં કર્યો કે આ લોકો ભવિષ્યમાં ઉપર મને લખી દેશે અંકિત કરશે વિચાર તો કરો મમરા ઉપર લખવું કેટલું અઘરું છે એ પણ પાછું વ્રત તપ કરતા કરતા ભજન કરતા કરતા કેટલો હાર કેવું આશક્તિ કેમ આવી ક્યાંથી આવી તો એના સ્મરણમાં શક્તિ છે એની સ્મૃતિમાં શક્તિ છે એ વાત નક્કી છે એટલે જ્યારે પણ કોઈ એવો પ્રસંગ બને ત્યારે આ ભૂમિને અને આ ભૂમિમાં રહેલા પ્રથમના ત્રીજા આખા વચનાપદનો સાર આ છે કે અમે જે જે ઉત્સવ સમયા કરીએ છીએ એનો હેતુ જ એ છે એટલા બધા માણસો યાદ આવ્યા એમાંથી કંઈક પ્રસંગ યાદ આવી જાય અંતકાળે અંતકાળ એટલે સત્સંગમાં પડવાનો કાળ ભાઈ અંતકાળ એટલે સત્સંગમાંથી પડવાનો કાળ એવો કોઈ પ્રસંગ આવે ત્યારે આ પ્રસંગ જો યાદ આવી જાય તો જેમ કોઈ માણસ કુએ પાણીમાં પડી ગયો તરતા ન આવડતું હોય અને એને પાતળું નાનું તરણું આ વાયર હોય એટલું નાનું એક દોરડું પણ જો હાથ આવે મૂળિયું હાથ આવી જાય ને તો એ માણસ બચી જાય એમ આવા મોટા પુરુષનો પ્રસંગ એની સ્મૃતિ આપણને જો થઈ આવે એનું એક વાક્ય સત્સંગ છોડતા નહીં એ જો યાદ આવી જાય તો આપણે બચી જઈએ આવ્યું આપણે કે માન રાખતા નહીં માનના ખંડનની બહુ વાત કરી છે કારણ કે માન એક એવો અંતઃશત્રુ છે એવો દોષ છે કે ભલભલાને સત્સંગમાંથી બાને પાડ્યા એમાં એક વ્યક્તિની વાત એમણે કરી હતી જે મને પોતાને પણ અત્યંત સ્પર્શી ગઈ છે વાત કરી અલૈયા ખાચરની કે અલૈયા ખાચર એક એવું પાત્ર એક એવી વ્યક્તિ થઈ ગયા જે પોતે બ્રહ્મચારી હતા બહુ અઘરું છે કે નહીં તમે બેઠા છો તમને અમે કપડાં પહેર્યા છે અમને બધાને અનુભવ થાય છે કે આ વ્રત સૌથી કઠણમાં કઠણ વ્રત છે એમાં આ કળી કાળમાં આ ટીવી ના જમાનામાં તો તમારા માટે બહુ જ અઘરું થઈ ગયું છે પણ એ વખતે અઘરું નહોતું એવું નહીં ચવન અને સૌભરી ઋષિ થઈ ગયા ને ત્યારે અત્યારે જે અશ્લીલ ને મેગેઝીન ને ટીવી ને ફલાણું એવી કોઈ રીત રસમો નહોતી તો પણ એ લોકોને એ માર્ગેથી જ પડ્યા છે પતન થયું છે એટલે આ માર્ગ અઘરો સુરનર મુનિ તણી ચાંચ ખૂચે નહીં ચૌદ લોકમાં એ અગમ બહુને આ આ માર્ગ માટે આ પંક્તિ લખાય છે તે બહુ અઘરો માર્ગ છે કે એમાંથી બચવું બહુ અઘરું તો અલૈયા ખાચર નિષ્ઠિક બ્રહ્મચારી હતા એક બીજું સ્વામિનારાયણ ભગવાને અઢાર જણાને સાધુ થવા માટેનો પત્ર લખ્યો ને એમાં અલૈયા પેલું નામ લખેલું અલૈયા સોમલા સુરા સોમલા અલૈયા ખાચર નું પહેલું નામ લખ્યું છે સ્વામિનારાયણ ભગવાન એનો વિશ્વાસ હોય જેનું પહેલું નામ લખાય આમ મહારાજની કલમમાં પહેલું નામ આમ ચડે એમ કે લઈ જવાય એમાંથી આપણામાંથી આખા સત્સંગ સમુદાયમાંથી આખા યુએસએ માંથી પહેલું નામ આપણું લખે તો સાચું છે ને સમજી શકાય એવી વાત છે ને મહારાજે અઢાર જણને ને કાગર લખ્યો છે કે બધા સાદુ થવા આવજોમાં પહેલું નામ અલૈયા ખાચર લખ્યું છે અને હલાલયા નીકળી ગયા છે સાધુ થઈ ગયા એમના વચને મહારાજના વચને સાધુ થયા એની સ્થિતિ કેવી હતી એ પોતે સમાધિ કરાવી શકતા હતા કોઈને સમાધિ થાય ને એ વસ્તુ જુદી છે કારણ કે એમની દ્રષ્ટિથી કૃપા સમાધિ કહેવાય વર્તાલનું ચૌદ મુકુપાત્ર જીવ જણાતો હોય એને પણ સમાધિ થાય એ ભગવાનની ઈચ્છા એનું કર્તવ્ય છે એની શક્તિ છે એમાં સમાધિ થાય એનું કોઈ સામર્થ્ય નથી થાય એની ઈચ્છા હોય તો ચકલા નહીં સમાધિ થાય સમાધિ થાય વારાધિ થાય સમાધિ કરાવી છે પણ સમાધિ કરાવી શકે એવી સામર્થિ હોય અલૈયા ખાચરમાં એવી સામર્થિ હતી કે તેઓ સમાધિ કરાવી શકતા કોઈને સમાધિ કરાવે અને સમાધિમાંથી પાછા જાગૃત કરે નિષ્ઠિક બ્રહ્મચારી હતા મહારાજના વચને સાધુ થઈ ગયા મધ્યનું એકસઠમું વચન આમ નિયમ નિશ્ચય અને પક્ષનું એમાં સત્સંગીની વ્યાખ્યા કરી છે કે પરમહંસ એટલે કે તત્કાળ આજ્ઞા કરે કે ઈષ્ટદેવ આજ્ઞા કરે જે પરમહંસ થાય તો તત્કાળ થાય ઘરે પૂછવા જાય રહેવા જાય કંઈ જ નહીં તરત બસ કીધું ને હા યસ તો એવા એ વચનના પાલક હતા સમાધિ કરાવતા હતા બે હજાર માણસને સત્સંગ કરાવ્યો બે હજાર માણસને સત્સંગ કરાવો આમાંથી જો કોઈ કેટલાક સારા કથાકાર બીજા ત્રીજા હશે લિસ્ટ કરજો કેટલા માણસને સત્સંગ આખી જિંદગીમાં થાય બે હજાર માણસને સત્સંગ આવા તો એમના છ વિશિષ્ટ ગુણો છે અલૈયા ખાચરના છ વિશિષ્ટ ગુણો છે એને એક પ્રસંગ બીનો સત્સંગ છોડવાનો અલૈયા ખાચરે સત્સંગ છોડી દીધો એ વાત સ્વામીએ કરી હતી કે બે હજાર માણસને સત્સંગ કરાવ્યો હતો એ માણસને સત્સંગ છોડવાનો પ્રસંગ આવ્યો સત્સંગ છોડી દીધો અને ચાર હજાર માણસને સત્સંગમાંથી પાડ્યા કારણ કે પાવરફુલ વક્તા હતા એટલે ગઢડાની સીમમાં આગળ જ આવીને બેસતા હતા અને કોઈ ગઢપુર સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા જતા હોય એવી રીતે સમજાવે કે પેલો માણસ સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા ન જાય કંઠી ત્યાં તોડીને પાછો જતો રહે પાવરફુલ માણસ હતો સત્સંગ છોડી દીધો કોને સત્સંગ છોડાયો માન ભંગ થયું માન ભંગમાં શું થયું હતું માન ભંગમાં શું થયું ભગવાને એની સાથે ચરિત્ર કર્યું અત્યારે આપણે લીલા ચરિત્ર યાદ કરીએ છીએ ને ભગવાન છે ને મસ્ત જાતિ ભગવાનની નિષ્કુળાનંદ સ્વામી લખે છે મસ્ત જાતિ ભગવાનની ઈચ્છા આવે તેમ ઓચરે આચરે બોલે મહારાજ મેથાણ ગામની ભાગોળે વિરાજમાન હતા નાની સભા ભરાઈને બેઠી હતી અને એક આજે જેમ સવારે સમૂહ લગ્ન હતા ને એવા એક એક માંથી એક નવ દંપતી પરણીને પોતાના ગામમાં પ્રવેશ કરી રહ્યા એને ઓ સ્વામિનારાયણ ભગવાન અહીંયા છે મહારાજના દર્શન કરવા એ નવ યુગલ આવ્યા સંતો સાઈડમાં જતા રહ્યા અને બંને જણા આમ નજીક આવતા પાંચ દસ પંદર ફૂટ દૂર હશે અને સ્વામિનારાયણ ભગવાન સહજમાં એવું બોલે હા ભાઈ બેન કેવા શોભે છે લગ્ન દિવસે નવા કપડા પહેરેલા હોય ઘરેણા પહેરાય પીઠી ચોળેલી હોય તો શોભે કે ના શોભે અને ભગવાનની દ્રષ્ટિએ જે વ્યક્તિનું નામ કોઈનું ન આવડતું હોય તેને શું કહેવાય આપણે જે બોલાવાની આ તો કોમન વલી છે પુરુષોને ભાઈ કહેવાય અને મહિલાને બેન કહેવાય આમાં શું ખોટું કીધું તો મહારાજ બોલ્યા કે ભાઈ બેન કેવા શોભે છે અને એ ગોવિંદ રામ અને અમરાબાઈ એ જીવ્યા ને ત્યાં સુધી બંને સાથે રહ્યા એક ઓરડામાં રહ્યા પણ ભાઈ બેન ની તરી રહી મસ્ત જાતિ ભગવાન ની ઈચ્છા આવે એમ ઓચરે બોલે ગમે તે અને આચરે આચરણ પણ કરે સ્વામિનારાયણ ભગવાન અલૈયા ખાચરની સાથે ઘેલામાં ગઢપુરમાં જ્યાં દરરોજ સ્નાન કરતા એની સાથે સ્નાન કરે છે અને મહારાજે અંગૂઠાથી મહાન સ્વામી મહારાજ બહુ સરસ વર્ણન કરે છે કે અલૈયા ખાચરે જે સ્નાન કરવા માટે કપડું ધોતિયું પહેર્યું હોય એ મહારાજે પોતે આમ પગથી અંગૂઠા આમ અંગૂઠો ને આંગળે આમ ખેંચી અને ખેંચી લીધું બીજા કોઈએ નહીં હા ભાઈ બીજા કોઈ ખેંચ્યો તો આંખો કાઢે ભગવાન પોતે જ એની સામે બાજુમાં હતા અને એમણે ખેંચી લીધું છે તો હવે શું કરવાનું ચાલો તજી લો કલજા તજી લો કલજા સાધુ જન સંગાથે પ્રીતે સા ભગવાનનો ભક્ત હોય એને હિંમત સહિત ભગવાનની ભક્તિ કરવી અને લોકલાજ નો ત્યાગ કરવો આ સાંભળ્યું હોય આવો પ્રસંગ બન્યો અને અલૈયા ખાચરને જે ખોટું લાગ્યું કઈ કર્યું નથી હો ભાઈ આ તો ચાલો કે ભાઈ મહારાજે ખેંચી લીધું એ તો એને અનુમાન કર્યું પણ એની હાથે એનું કપડું ખેંચાઈ ગયું તણાઈ ગયું તો શું કરે એ સ્નાન કરવા ગયા હોત ને એનું કપડું તણાઈ ગયું હોત જતું રહ્યું તો શું કરે તે તો ભગવાન બાજુમાં હતા એટલે એને નક્કી કર્યું મારા જે ખેંચી લીધું પણ ખેંચવાવાળા કોણ છે એ તો તું જો જેના લીલા ચરિત્ર લટકા મટકા ચટકાની તે અત્યાર સુધી વાતો કરી છે દિવ્ય છે અખિલમ રુચિરમ બધું જેનું રુચિર દિવ્ય દિવ્ય ને દિવ્ય છે એવા ભગવાને તારું કપડું ખેંચી લીધું હોય તો તું જન્મ્યો ત્યારે કયા કપડા પહેરીને જન્મ હતો એટલો એક વિચાર આવ્યો હતો સત્સંગમાં પણ ટકી જાત કે નહીં અને શ્રીમદ ભાગવતમાં ગોપીઓનો પ્રસંગ વાંચ્યો હતો ભગવાન કૃષ્ણ એ લીલા કરીને ગોપીઓના વસ્ત્ર હંતાડી દીધા પતિ ગયું તો શું ફરક પડે તો કે છે કે ભલા થઈને સત્સંગ છોડતા નહીં અને બીજી વાત કરી કોણ સત્સંગ છોડાવે છે માન મોહન વર્ન સંગાથે આપણું માન અભિમાન ઈગો આપણું સ્ટેટસ આપણે નક્કી કરેલું છે એમણે આપણને નક્કી કરીને આપ્યું છે અમને બધા સંતો જે અમે સાથે ફરીએ છીએ ને બધા સંતોના મનની અંદર અમારું જે સ્થિતિ હોય ને આમ ઊંચી આવતી હોય ને એવું અમને દેખાય અંતરમાં એવી જબરજસ્ત ધારદાર વાતો કરી છે દાસના દાસ દાસના દાસના દાસ એક દિવસ તો બોલ્યા કે દાસના દાસના દાસ થવાના ચોથી વાત કરી હા અને આવું બનો પછી અમારા ક્લાસ લેતા હતા વોકિંગ થાય ને ત્યારે આ બધા જો વોકિંગમાંથી આવ્યા પૂછો ક્લાસ લે વન ટુ વન સામે દ્રષ્ટિ મેળવે અને કંઈ એવું વાક્ય આવે ને એની સામે જ જુએ એટલે એને સંતને પણ એવું થાય કે આવું મને કહે છે એક વાક્ય અમને બોલાવરાવે છે અને વાક્ય બધા બોલ્યા બધાને કંઠસ્થ થઈ ગયું એટલા રાજી થયા અને પછી ધીરે કે કે આ તો તો છે ને ખાલી બોલે હૈયું નથી બોલતું આ તો હજી ફક્ત હોઠ બોલે છે મારે તમને આવા કરવા છે મારા જે આપણને કેવા કરવા જો છેલ્લાનું નું અઠ્યાવીસ નું છેલ્લો પેરેગ્રાફ ભગવાન નો ભક્ત હોય આપણે બધા જ ભગવાન ભક્ત છીએ ભગવાનનો ભક્ત હોય ચડાવવામાં આવે ના આવે પ્રથમનું નું સિત્તેર ના પાડે છે સૂળીનું દુખ સત્સંગીને કાંટેથી મટી જાય એવું તો પહેલે દિવસે વરદાન માંગ્યું આ ગાદી ઉપર બેઠા એ પહેલા એને આપણા યોગક્ષેમની વાત કરી લીધી છે ભારતની અંદર વલું ઇન્સ્યોરન્સ વાળા છે ને એને યોગક્ષેમ વાહમ્યમ અને શ્રીમદ ભગવદ્ ગીતા એ તો ખાલી ટાઈટલ છે ચિત્ર છે આ સાચું છે ગાદી ઉપર બેસતા પહેલા આ બે વરદાન માગ્યા છે એમણે કે આ બે રક્ષા અમે કરીશું તો ભગવાનનો ભક્તો એને કોઈ દિવસ સુળીએ ચડવાનો આવે નહીં પણ મહારાજ એક કલ્પના કરે છે આપણને ક્યાં સુધી લઈ જવા છે સમજણે કરીને કે ભગવાનનો ભક્ત હોય ને કર્મ સંજોગે કરીને સુળી ઉપર ચડાવે બને જ નહીં કોઈ દિવસ બનવાનું નથી પણ ચડે અને હવે મારા જેના કરતા આગળ ક્લાઇમેટ કે છે કે એવા સમયમાં અમે પણ ત્યાં સામે ઉભા હોઈએ બને ભગવાન સામે ઉભા હોય ને ભક્તને સુળીએ ચડાવવાનું આવે શક્ય જ નથી પણ મહારાજ કે છે કે કર્મ સંજોગે કરીને સુળીએ ચડાવવાનું એવા સમયમાં અમે સામે ઉભા હોઈએ અને ભક્તને એવો સંકલ્પ ન થાય જે ભગવાન મને સુળીના દુઃખ થકી મુકાવે તો ઠીક અરે સામે હોય તોય નહીં તમે સામે સાક્ષાત આવીને ઉભા રહ્યા તો આપણે શું વિચારીએ કે જો મારી ભક્તિ છે મારી પ્રાર્થના છે હું સાચો છું ને એટલે જ મહારાજ મને દર્શન દેવા સામે આવ્યા ભગવાન પ્રગટ ક્યારે થાય તો જ આવ્યા પણ ભગવાન કે હું સામે આવીને ઉભો રહું તો એને એવો સંકલ્પ ન થાય આપણને બધાને એવા કરવા છે આપણે છીએ નહીં પણ એવા કરવા છે એટલે આપણને તમને અમને સ્વામી પોતે એમને જે વાક્ય બોલાવ્યા ને પછી કે આ તો ખાલી હજી હોઠ બોલે છે અંતર માંથી આવવું જોઈએ આવું વાક્ય અંતરમાંથી આવું વાક્ય આવવું જોઈએ એ વાક્ય કઈ ખાનગી નથી એ પુરુષો બોલ્યા પ્રીતે એને એક જ ગ્રંથ છે સબદર દોકી એક દવા ઘર સભા ગયા ને એમ પુરુષોત્તમ બોલ્યા પ્રીતે બસ એમાંથી જ આપણને કે છે તો આપણે વાત કરતા હતા કે જ્યારે પણ આ ભૂમિમાં પ્રવેશ કરીએ ત્યારે આ અક્ષરધામના ગેટમાં આવીએ ને ત્યારથી બાપા પ્રમુખ સ્વામી મહારાજ અહીં પધાર્યા એ અથવા આ બાપા આ વખતે પધાર્યા આટલા બધા દિવસ રહ્યા આખી ભૂમિને તીર્થત્વ આપ્યું છે બધી જગ્યાએ ખૂણે ખૂણે એમની દ્રષ્ટિ ગઈ છે ફર્યા છે કેટલી કેટલી જુદી જુદી રીતે આપણા જે કંઈ ભાવ હોય એ બધા જ ભાવ પૂરા કર્યા છે એમાંનું કોઈ પણ ચિહ્ન ચરિત્ર ચેષ્ટા કોઈ એક લટકું એક પ્રસંગ એક સ્મૃતિ આપણને તારી દે છે તો એવી સ્મૃતિએ સહિત જ્યારે પણ આપણે અક્ષરધામમાં અહીંયા દર્શન કરવા આવીએ ત્યારે પ્રવેશ કરીએ આપણા સેન્ટરમાં પણ જ્યારે જઈએ ત્યારે આપણે જે જે સેન્ટરમાં સ્વામીશ્રીના દર્શન કર્યા હોય આવી સ્મૃતિ સહિત આપણે પ્રવેશ કરીએ તો એ પ્રકારનું અખંડ જાણપણું આપણને રહે આપણને જે પ્રાપ્તિ થઈ છે એનો કેફ રહે એમણે આપેલા બે સદબોધ સદવચન સત્સંગ છોડવોની અને માન મૂકવું એ આપણા અંતરમાં કંડારાઈ જાય એ પ્રકારની બુદ્ધિ શક્તિબળ આપણને પ્રાપ્ત થાય એ પ્રાર્થના શ્રી સ્વામિનારાયણ ભગવાનની